સુરતના ઉધનામાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી એક દુકાનદાર 30 લાખ રૂપિયા લઈ જઈ ફરાર થઈ જતા સેલ્સમેને સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉધનામાં ચીકુવાડી કોમ્પ્લેક્સમાં એસકે ટેલિકોમ સર્વિસના દુકાનદારે લાખોના 8 ક્રેડિટ કાર્ડના બિલો અને મિત્રો પાસેથી ઓછીની લીધેલી રકમના મળી કુલ 30 લાખની રકમ ચાવ કરી દુકાન અને ઘર બંધ કરી ભાગી ગયો છે, જેને લઈને સેલ્સમેન કિરણ ગૌંડાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે દુકાનદાર સમાધાન મુકુંદા પાટીલ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. વધુમાં સેલ્સમેને ફરિયાદમાં જણાવ્યું કે સમાધાન પાટીલે ક્રેડિટ કાર્ડની માંગણી કરી હતી. આથી સેલ્સમેને તેના મિત્ર ભરત, સંતોષ, આકાશ અને નિકુંજનો ક્રેડિટ કાર્ડ આપ્યો હતો. સમાધાન પાટીલ ક્રેડિટ કાર્ડનો સમયસર બિલ ભરતો હોવાથી તેના પર વિશ્વાસ આવી ગયો હતો. ગત 6 માર્ચ 2023 સેલ્સમેનનો ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી 80,000, કોટક બેંકનું કાર્ડ સ્વાઇપ કરી 95,000 અને IDFC બેંક અને SBIનો ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી 1.90 લાખ મળી ટોટલ 3.65 લાખનું બિલ ભર્યો વગર દુકાન બંધ કરી નાસી ગયો હતો. ઉપરાંત સમાધાને સંતોષ રાઉતને 4.76 લાખ, ભરત કટકની 3.40 લાખ અને ક્રાંતિની 2.70 લાખ ક્રેડિટ કાર્ડથી સ્વાઇપ કરાવી બિલો ભર્યા નહોતા. તંત ઉપરાંત વિજય પાટીલ પાસેથી 4.50 લાખ અને યોગેશ જૈન પાસેથી 10 લાખ ઉછીના લઈ તેને પણ ચૂનો ચોપડી ફરાર થયો છે. કુલ 30 લાખ લઈ સમાધાન પાટીલ દુકાન અને ઘર બંધ કરી ભાગી ગયો છે. હાલ તો સમગ્ર મામલે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.